આપણને લાટકી જાણે કહે છે કે બહુ સમય છે થઈ ગયો, સ્નાન કરીને આગળ વધો.
જો જળ એ જીવન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? શું કહે છે કે હવે આપણે કવિ વિચારે છે કે ત્યાં આપણને ખૂબ જ નાહવાની અને રમવાની મજા આવી ગઈ છે, પણ નર્મદા છે એ ખૂબ જ ત્યાંથી શાંત રીતે રહે છે. એટલે એ કહે છે કે જોજો હવે એ માની કે જળ છે એને સાચવજો, જળ છે એ જ જીવન છે. અને ખરેખર આપણે જે જળ એટલે કે પાણી છે એનો આપણે સ્વયંપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જેથી જળથી જ આપણું જીવન બચી શકે છે. જો પાણી નહીં હોય તો આપણું જીવન જીવી આપણે જીવન જીવી શકીએ નહીં. જોયું છે ને આપણે એક દિવસ પાણી ન હોય તો પણ આપણે કેટલા બધા આપણું વ્યાકુળ થઈ જાય છે, પાણી વગર આપણે હેરાન પરેશાન થઈ જાય છે. એટલે જળમાં જળ છે એ જ જીવન છે, માટે જળ છે એનો દુરુપયોગ અથવા તો બગાડ ન કરવો જોઈએ. તો આપણે ચાલીને બેટને સામે છેડે ઉપર સુકર તીર્થ આગળ ગુજરાતનું એક જ બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે અને દરેક નદી છેવટે સાગરને જ મળે છે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની. સાગરમાં દૂર સુધી પોતાને ચીલો કરતી ઘસે છે ને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી અને સુંદર નદી છે. આપણે આપણી આશા છે, જે આશા એ છે અને જીવાદોરી પણ છે. નર્મદાને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખી શકાય છે, બરાબર છે ને? તમને થાય છે ને કે મોટા થઈને કહીશું ત્યારે સમી આંખીને જળધનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું, બરાબર છે ને? હવે ગમે ત્યારે ક્યારે નર્મદા આપણે જાય તો આપણે આ પાઠ યાદ કરશું અને ત્યાંનું બધું જે કુદરતી વાતાવરણ ને એ બધું છે એ પણ જોશું અને કુદરતી આનંદ પણ માણીશું અને નર્મદાને ત્યાંથી આપણે નમન પણ કરીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબ અને શબ્દાર્થ જોશું. ત્યાં સુધી